ડોક્ટર્સ ફરી ઉતરશે હડતાલ પર. રેસિડેન્ટ ડોક્ટર્સ સરકારથી નારાજ. સ્ટાઇપેન્ડ મુદ્દે ગરમાયો માહોલ. કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર્સ વધુ એકવાર હડતાલ પર ઉતરવાની તૈયારીમાં છે. આ વખતે રેસિડેન્ટ ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ મામલે સોમવારથી હડતાલ પર ઉતરશે. આ હડતાલ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર્સ ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે, એટલે કે રાજ્યભરમાં 8,000 જેટલા ડોક્ટર્સ કામગીરીથી અળગા રહેશે, જેના કારણે વધુ એક વખત હજારો દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવશે. જોકે ડોક્ટર્સની નારાજગી એટલા માટે છે કે અત્યાર સુધી દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો થતો હતો. 2009થી રેસિડેન્ટ ડોક્ટર્સને સ્ટાઇપેન્ડમાં 40% વધારો અપાતો હતો, પરંતુ આ વખતે આ વર્ષે સ્ટાઇપેન્ડમાં માત્ર 20% વધારો અપાયો છે અને આ સ્ટાઇપેન્ડમાં વધારો 5 વર્ષ માટે આપવામાં આવ્યો છે. એટલે કે હવે પછી 5 વર્ષ પછી ફરી રેસિડેન્ટ ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં વધારો આવશે, જેને લઈને ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા તો ઓપીડીની સાથે સાથે ઇમરજન્સી સેવાઓમાંથી પણ અળગા રહેવાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેને લઈને અમે ડોક્ટર્સનો મત જાણવાનો પ્રયાસ કર્યો. આ ઇમરજન્સી સેવાઓ અમારે તો બંધ રાખવી જ નથી. અમારું પૂરેપૂરું જીવન તો દર્દીઓ માટે જ છે. અમે આજ દિન સુધી, તમે જુઓ, અમે માર્ચ મહિનાથી શરૂઆત કરી હતી, છતાં ઓગસ્ટ આવી ગયો, છતાં અમે પોતાનું અમારું પેશન્સ રાખીને આજે મુદ્દો છે, ભાઈ સ્ટાઇપન્ડનો મુદ્દો છે, આપણે આ રીતે કરી નહીં શકીએ. પરંતુ હવે આ જ વસ્તુ સરકાર પોતાના વચનો પર, પોતાના જીઆર પર જ, પોતાના વચનો પર જ આમાં મોકરી રહી છે, એટલે અમને આ કડક પગલું લેવા મજબૂર કર્યા છે. અને બીજી વાત એ કહી દઉં કે ઇમરજન્સી સેવામાં જે આપણા સિનિયર કન્સલ્ટન્ટ છે એ તો ત્યાં હાજર જ રહેશે અને એ દર્દીઓને ત્યાં જોશે. એક તરફ ડોક્ટર્સને 36-37 કલાકની ડ્યુટી કરાવવામાં આવે છે અને બીજી તરફ તેમને મળવાપાત્ર સ્ટાઇપેન્ડમાં પણ સરકાર ઘટાડો કરે તો ડોક્ટર્સની નારાજગી સ્વાભાવિક છે. પરંતુ ડોક્ટર્સની હડતાલ શરૂ થશે તો દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડશે, કારણ કે હાલ રોગચાળો પણ ભારે ફાટી નીકળ્યો છે. તેવામાં સરકાર રેસિડેન્ટ ડોક્ટર્સની માંગણીઓ સ્વીકારી તેમને મળવાપાત્ર 40% સ્ટાઇપેન્ડ આપે છે કે નહીં તે જોવું જોઈએ. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.